છેલ્લે આપણે ગઈકાલે માહિતી એકત્રીકરણની પદ્ધતિમાં મુલાકાત પદ્ધતિની ચર્ચા કરતા હતા. આજે તારીખ 4 સપ્ટેમ્બર 2020 રોજ એ જ સર્વે મેથડ પેપરમાં નવા ટોપિક માહિતી એકત્રીકરણની પ્રવૃત્તિમાં જ પ્રશ્નાવલી પદ્ધતિની ચર્ચા કરવા માટે પ્રશ્નાવલી માહિતી એકત્રીકરણની સૌથી મોટી પદ્ધતિ અથવા તો પ્રચલિત પદ્ધતિ છે, જેનો ઉપયોગ માનવી વ્યક્તિઓ, સંશોધકો, ખાનગી અને જાહેર સંસ્થાઓ અને સરકારો દ્વારા કરવામાં આવે છે. પ્રશ્નાવલી અમુક ચોક્કસ ક્રમમાં પ્રશ્નો ટાઈપ કરવામાં અથવા તો છાપવામાં આવેલા હોય તેવું જોવા મળે છે, જેના ઉત્તરો ઉત્તરદાતાએ આપવાના રહે છે. આ પ્રશ્નાવલીની રચના કેવી રીતે કરવામાં આવે છે, પ્રશ્નાવલીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એની વાત કરીએ તો પ્રશ્નાવલી એ સર્વેક્ષણની પ્રક્રિયાનો સૌથી અગત્યનો ભાગ છે. આથી તેની રચના ખૂબ જ સંભાળપૂર્વક કરવી, કારણ કે તેની રચના યોગ્ય રીતે થઈ નહીં હોય તો સર્વેક્ષણ નિષ્ફળ જઈ શકે છે. પ્રશ્નાવલીના મુખ્ય પાસા માં તેનું સામાન્ય સ્વરૂપ, પ્રશ્નોનો ક્રમ, પ્રશ્નોની રચના અને શબ્દોનો સભ્ય પ્રયોગનો સમાવેશ થાય છે. જેની વિગતવાર માહિતી મેળવીએ તો સામાન્ય સ્વરૂપમાં પ્રશ્નાવલીનું સ્વરૂપ સંચરિત અને અસંચરિત હોઈ શકે છે. પ્રશ્નાવલી સંચરિત પ્રશ્નાવલીમાં સ્પષ્ટ, વાસ્તવિક અને પૂર્વ નિર્ધારિત પ્રશ્નો હોય છે. તમામ ઉત્તરદાતાઓને આ પ્રશ્નોના એક સમાન શબ્દોમાં એક જ ક્રમમાં પૂછવામાં આવે છે, જેથી ઉત્તરદાતાઓ પ્રશ્નોના એક જ સમૂહના ઉત્તરો આપે છે. પ્રશ્નોના મુખ્ય બે પ્રકારો છે, બંધિયાળ પ્રશ્નો અને મર્યાદિત કહી શકાય તેવા પ્રશ્નો કે જેના ઉત્તરો હા કે ના પ્રકારના હોઈ શકે, અને બીજા છે ખુલ્લા કે અમર્યાદિત પ્રકારના પ્રશ્નો કે જેના મુક્તપણે પ્રતિભાવ આપતા જવાબો જોવા મળતા. બંધિયાળ અથવા મર્યાદિત પ્રશ્નો ધરાવતી પ્રશ્નાવલી નિશ્ચિત વૈકલ્પિક પ્રશ્નો હોય છે, જેના ઉત્તરો આપી દેવામાં આવેલા વિકલ્પો પૂરતા જ મર્યાદિત હોય છે. આમ જો પ્રશ્નાવલીના તમામ પ્રશ્નો અને ઉત્તરો નિર્દિષ્ટ થયેલા હોય તો ઉત્તરદાતાઓના પોતાના શબ્દો કે ટિપ્પણીનો ઉપયોગ ન્યૂનતમ હોય છે. જો પ્રશ્નાવલીનું સ્વરૂપ આ પ્રકારનું ન હોય તો તેને અસંચરિત પ્રશ્નાવલી કહેવામાં આવે છે, જેને મુલાકાત લેનારને તે પ્રકારની માહિતી એકત્રિત કરવાની હોય છે તે અંગે એક સામાન્ય માર્ગદર્શન આપવામાં આવે છે. પરંતુ પ્રશ્નોનું ચોક્કસ સ્વરૂપ તેની પોતાની જવાબદારી હોય છે અને શક્ય હોય ત્યાં સુધી ઉત્તરો ઉત્તરદાતાના પોતાના જ શબ્દોમાં નોંધવાના હોય છે. સંચરિત પ્રશ્નાવલીનો ઉપયોગ સરળ છે અને તેના વડે માહિતીનું વિશ્લેષણ પણ તુલનાત્મક રીતે સરળ થતું હોય તેવું જોવા મળે. ઘણીવાર વૈકલ્પિક ઉત્તરો પૂરા પાડવાને કારણે પ્રશ્નોનો અર્થ સમજવામાં સરળતા રહે છે, પરંતુ આ પ્રકારના પ્રશ્નોની મર્યાદા એ છે કે તેના દ્વારા વિશાળ અંતરાલની માહિતી ખાસ કરીને ઉત્તરદાતાઓના પોતાના શબ્દોમાં મેળવી શકાતી નથી. એટલે કે જે સંશોધનનો હેતુ અમુક પ્રકારના વલણો, અમુક પ્રકારના કાર્યો માટેના ઉપયોગ, લાગણી અંગેનો તપાસ કરવાનો હોય તો આ પ્રકારની પ્રશ્નાવલી દ્વારા તે શક્ય બનતું નથી. ઉપરાંત જે અભ્યાસોનો સૌપ્રથમ પ્રશ્ન શોધવાનો, કરવાનો અને કામચલાઉ પરિકલ્પનાઓ નક્કી કરવાનો હોય તેમાં આ પ્રકારની પ્રશ્નાવલીનો ઉપયોગ અયોગ્ય જ હોય છે. આવા સંશોધનમાં અસંચરિત પ્રશ્નાવલીનો ઉપયોગ વધુ યોગ્ય છે. તેના ઉપયોગ દ્વારા મેળવેલા પરિણામોને આધારે મુખ્ય સંશોધન અભ્યાસ માટેની સંચરિત પ્રશ્નાવલીની રચના થઈ શકે. બીજો મુદ્દો જોઈએ તો એમાં જ સામાન્ય સ્વરૂપ પછી પ્રશ્નાવલીમાં પ્રશ્નોનો ક્રમ, જો પ્રશ્નોને યોગ્ય ક્રમમાં ગોઠવવામાં આવ્યા હોય તો તે પ્રશ્નો વિશે ગેરસમજ થવાની શક્યતા ઘટી જાય છે. એક પ્રશ્ન અને ત્યાર પછીના પ્રશ્ન વચ્ચેનો સંબંધ ઉત્તરદાતા માટે સ્પષ્ટ થવો જોઈએ. સામાન્ય રીતે સૌથી સરળ પ્રશ્નોને પ્રશ્નાવલીની શરૂઆતમાં મૂકવામાં આવે છે. શરૂઆતના પ્રશ્નો એ રીતે અગત્યના છે કે તે ઉત્તરદાતાના વલણને, તેના ઈચ્છિત સહકારને અસર કરે,
શરૂઆતના પ્રશ્નો વ્યક્તિના રસને જાગૃત કરે તેવા હોવા જોઈએ. સામાન્ય રીતે પ્રશ્નાવલીની શરૂઆત નીચે દર્શાવેલા પ્રશ્નો ન હોવા જોઈએ, જેમ કે ઉત્તરદાતાની યાદદાસ્ત કે બુદ્ધિ પર ઘણો દબાવ આપે તેવા પ્રશ્નો, અંગત પ્રકારના પ્રશ્નો, અંગત માલિકીની સંપત્તિ વગેરેના પ્રશ્નો એ શરૂઆતમાં ન હોવા. પ્રારંભના પ્રશ્નો પછી સંશોધન પ્રશ્ન માટે અગત્યના હોય તેવા પ્રશ્નો મૂકી શકાય અને ક્રમિક પ્રશ્નો વચ્ચેની કડી જળવાવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી પ્રશ્નોનો ક્રમ ઉત્તરદાતાને વિચાર કરવાની રીત સુસંગત હોવી જોઈએ. સંશોધકને એ બાબતની જાણ હોવાથી તેણે કયા પ્રકારની માહિતીની જરૂર છે તો અસંચરિત પ્રશ્નાવલીના કિસ્સામાં તો પ્રશ્નોની ફેર ગોઠવણી પણ કરી શકે છે. વિભિન્ન કિસ્સાઓની ચર્ચા સાથે સુસંગત હોય સંચરિત પ્રશ્નાવલીના કિસ્સામાં પ્રશ્નોનો ક્રમ નિર્ધારિત કરવા માટે પૂર્વ જેને આપણે પાયલોટ સર્વેક્ષણની મદદ પણ લેવામાં આવતી હોય તેવું જોઈ શકાય. સરખામણીમાં અઘરા હોય તેવા પ્રશ્નોને પ્રશ્નાવલીને અંતે મૂકવા જોઈએ, જેથી જો ઉત્તરદાતા આવા પ્રશ્નોનો ઉત્તર ન આપવા માંગતો હોય તો પણ તેની પાસેથી અગાઉ પ્રશ્નો દ્વારા તે સંબંધિત માહિતી મેળવી શકાય. આમ પ્રશ્નોનો ક્રમ સામાન્ય રીતે વધુ ચોક્કસ તરફનો હોવો જોઈએ, એટલે કે સંશોધનને ધ્યાનમાં રાખવું જોઈએ કે એક પ્રશ્નનો ઉત્તર એ તે પ્રશ્નના પર નહીં પરંતુ આગળના તમામ પ્રશ્નો પર આધાર રાખે છે. પ્રશ્નોનું નિરૂપણ અને શબ્દરચના. પ્રશ્નાવલીનો દરેક પ્રશ્ન સ્પષ્ટ રીતે લખાયેલો હોવો જોઈએ, જેથી કોઈ પણ જાતની ગેરસમજ ન થાય. ઉપરાંત પ્રશ્નોનું સ્વરૂપ નિષ્પક્ષ હોવું જોઈએ. પ્રશ્નો ઘડતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે પ્રશ્નો કોષ્ટકીકરણના એક તાર્કિક ભાગ રૂપે છે. ટૂંકમાં પ્રશ્નો નીચે મુજબના લક્ષણો ધરાવતા હોવા જોઈએ, જેમાં પ્રશ્નોને સહેલાઈથી સમજી શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ. પ્રશ્નોને સરળતા હોવી જોઈએ, એક સમયે એક જ પ્રકારનો વિચાર દર્શાવતા હોય તેવા પ્રશ્નો હોવા જોઈએ. પ્રશ્નોનો નક્કર હોવા જોઈએ, શક્ય હોય ત્યાં સુધી ઉત્તરદાતાઓના વિચારવાની પરિસ્થિતિક પદ્ધતિને સાથે સુસંગત હોવા જોઈએ. પ્રશ્નોના મુખ્ય બે સ્વરૂપો જોવા મળે છે, જેમાં બહુવિકલ્પીય પ્રશ્નો તથા ખુલ્લા પ્રશ્નો એમ આપણે પ્રકાર પાડી શકાય. પ્રથમ પ્રકારના પ્રશ્નો અથવા તો બહુવિકલ્પીય પ્રશ્નો ઉત્તરરૂપે ઉત્તરદાતાએ એણે આપવામાં આવેલા વિકલ્પોમાંથી પસંદ કરવાના હોય છે. આ પ્રકારના પ્રશ્નો એક વિશિષ્ટ કિસ્સો હા કે ના ઉત્તરો ધરાવતા પ્રશ્નો છે. આ પ્રકારના પ્રશ્નોને સમૃદ્ધ પ્રશ્નો, ક્લોઝ પ્રશ્નો કહેવામાં આવે છે અને આ પ્રકારના પ્રશ્નોના ઉત્તર ઉત્તરદાતાએ જાતે પોતાના શબ્દોમાં આપવાના હોય છે. જેને ઓપન એન્ડેડ ક્વેશ્ચન કહે છે કે જેમાં ઉત્તરદાતા જાતે પ્રશ્નોના જવાબ આપે છે. આ બંને પ્રકારના પ્રશ્નો ઓપન એન્ડ ક્લોઝ ના લાભો અને ગેરલાભો બંને છે. સમૃદ્ધ પ્રશ્નોનો લાભ એ છે કે તે પછીના તબક્કાઓમાં કોષ્ટકીકરણ વિશ્લેષણ વર્ગીકરણમાં સરળ છે તથા આંકડાકીય વિશ્લેષણ માટે પણ વધુ અનુરૂપ જોવા મળે છે. ઉપરાંત ઘણીવાર વૈકલ્પિક ઉત્તરો આપી દેવાથી પ્રશ્નોનું સ્વરૂપ સમજવું પણ સરળ બની જાય છે. તો બીજી બાજુ એનો ગેરલાભ પણ જોવા મળે છે કે બહુવૈકલ્પિક પ્રશ્નો દ્વારા સંશોધક જાણે ઉત્તરદાતાના મોંમાં ઉત્તરો મૂકી દેતો હોય તેવું જોઈ શકાય છે. એટલે કે આ બાબતમાં ઉત્તરદાતાની પોતાનો કંઈ અભિપ્રાય ન હોય તે બાબતનો કંઈ નિર્દેશ કરવાનો હોય તો તે આપી શકતો નથી. આવા સંજોગોમાં જે ક્લોઝ પ્રશ્નોની જગ્યાએ વિસ્તૃત પ્રશ્નો અથવા તો ખુલ્લા પ્રશ્નો એ સ્વતંત્ર અભિપ્રાયનો નિર્દેશ કરે છે. આ પ્રકારના પ્રશ્નોનો ગેરલાભ એ છે કે સ્વતંત્ર અભિપ્રાય પ્રકારના પ્રશ્નોનો લાભ એ અભિપ્રાય નિર્દેશ કરે છે, જ્યારે એના ગેરલાભ એ છે કે પછીના તબક્કામાં વિશ્લેષણ કરવું અઘરું બની જાય છે. અર્થઘટન, તુલનાત્મકતા અને પ્રશ્નકર્તાની પૂર્વગ્રહોની સમસ્યાઓ પણ તેમાં ફલિત થતી જોવા મળે છે. વ્યવહારમાં કોઈ પણ પ્રકારની પ્રશ્નાવલી આ બેમાંથી ફક્ત એક જ પ્રકારના પ્રશ્નો ધરાવતી હોય તેવું બનતું નથી. એટલે કે સામાન્ય રીતે પ્રશ્નાવલી એ બંને પ્રકારના પ્રશ્નોનું મિશ્રણ જોવા મળે છે. પ્રશ્નાવલીમાં ઘણીવાર અમુક પ્રકારના પ્રશ્નો જેને અંકુશ પ્રશ્નો પણ કહે છે તેમનો સમાવેશ કરવામાં આવે છે, જે ઉત્તરદાતાને વિશ્વસનીય દર્શાવતા હોય છે. દાખલા તરીકે વપરાશની અમુક વસ્તુ, દાખલા તરીકે ઘઉં,
ના વપરાશ વિશેની માહિતી જોઈતી હોય તો પ્રથમ ઉત્તરદાતાને ઘઉં પર કરવામાં આવતા માસિક કે વાર્ષિક ખર્ચ અંગે પૂછવામાં આવે, અને ત્યારબાદ થોડા પ્રશ્નો પૂરા કર્યા બાદ ઘઉંના વપરાશને વજનના સ્વરૂપમાં પૂછવામાં આવે. આ દ્વારા ઉત્તરદાતાએ આપેલ ઉત્તરનું ફેર ચકાસણી, જેને આપણે ક્રોસ ચેકિંગ તરીકે ઓળખાવી શકીએ, એ પણ થતું જોઈ શકાય છે. આમ પ્રશ્નાવલી પદ્ધતિ ની ચર્ચા કર્યા બાદ આપણે નવી પદ્ધતિ પર જઈ રહ્યા છીએ, જેને આપણે પૂર્વ કસોટી અથવા તો પ્રાયોગિક અભ્યાસ, જેને ઇંગ્લિશમાં પ્રી ટેસ્ટ અથવા તો પાયલોટ સર્વે તરીકે ઓળખાવી શકાય. તો પાયલોટ સર્વે શું છે? જે સંશોધક છે એ સંશોધક મુખ્ય સર્વેક્ષણ કરતા પહેલા સંશોધન યોજનાનું કોઈ પણ પ્રકારનું પરીક્ષણ કરવું જરૂરી બને છે. અને આ જે મુખ્ય સર્વેક્ષણ છે એ કરતા પહેલા બંને પ્રકારના પરીક્ષણો હોય છે, જેમાં પૂર્વ કસોટી અથવા તો પ્રાયોગિક અભ્યાસ. પૂર્વ કસોટી એટલે કે પ્રશ્નાવલી, નિદર્શ યોજના, વિશ્લેષણ માટેનું કોમ્પ્યુટર પ્રોગ્રામ વગેરે જેવા સંશોધન યોજના અંગેના પાસાનું પ્રારંભિક પરીક્ષણ. જ્યારે પ્રાયોગિક અભ્યાસો એટલે કે અભ્યાસ દરમિયાનના નાના પાયા પરના અભ્યાસોનો સમાવેશ થાય છે, જેમાં આપણે પ્રી ટેસ્ટની વાત કરીએ કે જેને પૂર્વ કસોટી કહી શકાય એની વાત કરીએ. તો પૂર્વ કસોટી સંશોધન યોજનાને એક કે વધુ પાસાઓનું પ્રારંભિક પરીક્ષણો દર્શાવે છે, જેમાં અલગ અલગ મુદ્દાઓની સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ. તો પ્રથમ છે નિદર્શ યોજનાની પૂર્વ કસોટી. એક નિદર્શનનું ચોકટું એટલે કે પૂર્વ કસોટીના સમગ્ર નિદર્શનના એક ભાગનું સર્જન કરવાનું હોય છે, તે કરવાની યોજનાની પૂર્વ કસોટી કરવામાં આવે છે, જે દ્વારા સમય અને ખર્ચના અંદાજો મેળવી શકાય છે. સંશોધનની પ્રક્રિયા દરમિયાન જે નિર્ણયો લેવાના હોય તો તેનો આગોતરો ખ્યાલ આવી શકે છે. આમ નિદર્શ યોજનાની પૂર્વ ચકાસણી થતી હોય તેવું જોઈ શકાય છે. ત્યારબાદ છે સંશોધન સાધનનું પૂર્વ પરીક્ષણ. પૂર્વ પરીક્ષણનો હેતુ સંશોધન સાધન અને ઉપલબ્ધ વૈકલ્પિક પદ્ધતિઓનું પરીક્ષણ કરવાનો છે. પોતાના દ્વારા ભરવામાં આવનારી પ્રશ્નાવલીનું તે મૂલ્યાંકન પત્રકો યોગ્ય રીતે પૂર્વ પરીક્ષણ થવું જોઈએ. માહિતી એકત્રીકરણનું પૂર્વ પરીક્ષણ કરવામાં આવતું હોય તેવું પણ જોવા મળે છે, જેમ કે મુલાકાત આધારિત સર્વેક્ષણમાં માહિતી એકત્રીકરણ પદ્ધતિની પૂર્વ પરીક્ષણ જરૂરિયાત છે, જેમાં મુલાકાત લેનારની તાલીમ, પ્રશિક્ષણ, દેખરેખ, કર્મચારી સાથે માહિતી એકત્રીકરણ કરતી વખતે ચર્ચા વગેરેનો સમાવેશ થતો હોય તેવું જોઈ શકાય છે. ત્યારબાદ માહિતી પરની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ પૂર્વ પરીક્ષણ આંકડા પરની પ્રક્રિયાના સ્વરૂપ પર આધાર રાખે છે, જેમાં ડેટા એન્ટ્રી, કોડિંગ વગેરે ઉપરાંત આંકડા પરની જે પ્રક્રિયાઓ કે પરીક્ષણ કરવાનું છે તે બાબતનો નિર્દેશ થતો હોય તેવું જોઈ શકાય. ત્યાર પછી છે વિશ્લેષણની પૂર્વ કસોટી. આ પૂર્વ કસોટી પુસ્તક રચના, સૂચકાંકોની ગણતરી, માપનો કે જે સ્કેલ્સ છે, સ્કેલ્સની રચના, નિયત સંબંધ, પરિબળો, ઘટકો, વિશ્લેષણ તથા અન્ય વિશ્લેષણાત્મક પદ્ધતિઓ સાથે સંબંધ ધરાવતું હોય તેવું જોઈ શકાય છે. ત્યારબાદ પ્રાયોગિક અભ્યાસોની વાત કરીએ તો પ્રાયોગિક અભ્યાસ માટે નિદર્શ પસંદ કરવાનો હેતુ લક્ષમાં સમષ્ટિનું પ્રતિનિધિત્વ કરવાનું હોય છે, જેથી પ્રાયોગિક અભ્યાસના પરિણામો સમગ્ર સર્વેક્ષણોના પરિણામો જેવા જ હોય છે. અપૂર્વ કસોટી કરવામાં આવતી હોય તેવું જોવા મળે છે, જેને આપણે પાયલોટ સર્વે દ્વારા ઓળખીએ છીએ. એ કોઈ પણ જે મુખ્ય સર્વેક્ષણ છે એ મુખ્ય સર્વેક્ષણ કરવામાં આવે તો એ મુખ્ય સર્વેક્ષણ કરતા પહેલા જે તે પાયલોટ સર્વે કરવામાં, એટલે કે જે આપણી સમષ્ટિ છે એ સમષ્ટિમાંથી એનું પ્રતિનિધિત્વ કરતા જે એકમો છે એ એકમોમાંથી અમુક એકમો કે જૂજ એકમોનો પાયલોટ સર્વે કરવામાં આવે. દાખલા તરીકે મુલાકાત પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હોય તો મુલાકાત પદ્ધતિ અંતર્ગત આપણે 5 કે 10 વ્યક્તિઓ પાસે જઈ મુલાકાત દ્વારા માહિતી કેવી રીતે મેળવી શકાય છે એ માહિતી મેળવવા માટે પ્રયત્ન કરીએ અને ત્યાં જઈને માહિતી મેળવીએ, તો એના પરથી આપણને અંદાજ આવી શકે કે એક મુલાકાતમાં કેટલો સમય જાય છે, મુલાકાત દરમિયાન કઈ કઈ બાબતો અનુસરવી જોઈએ,
મુલાકાત માટે વ્યક્તિનો સમય સાનુકૂળતાના સંદર્ભમાં આપણને ખ્યાલ આવી શકે, મુલાકાત માટેનો ખર્ચ આપણને ખ્યાલ આવી શકે, મુલાકાત દરમિયાન જે થતી સમસ્યાઓ છે, પ્રશ્નો અંગેની મૂંઝવણો છે એનો આપણને ખ્યાલ આવી શકે, વ્યક્તિગત પૂર્વગ્રહો કયા પ્રશ્નોમાં કેવી રીતે સમાયેલા છે એનો આપણને ખ્યાલ આવી શકે. આમ આ બધી બાબતો એ આ પાયલોટ સર્વેક્ષણ સાથે, પૂર્વ ચકાસણી સાથે સંકળાયેલી હોય. અત્રે આપણે પ્રશ્નાવલી પદ્ધતિ અને પ્રી ટેસ્ટ અથવા તો પ્રાયોગિક જે પાયલોટ સર્વે છે એની ચર્ચા કરી, એના પછી આપણે નવા મુદ્દા સાથે પ્રશ્નાવલી પદ્ધતિ પછી પ્રશ્નોનું નિરૂપણ અને શબ્દ રચનાની ચર્ચા સાથે ફરી મળીશું. અસ્તુ.